हॉल જીવન સંપૂર્ણ છે. અરે મહારાજા, તો મારો પુત્ર નાગરાજ ઉમર લાયક થઈ ગયો, એને રાજગાદી સોંપી દો અને તમે નિવૃત્ત થાવ તો કેવું સારું. બરાબર છે રાણી, તમે જે વાત કરો તે બરાબર છે, પણ રાણી પ્રજા બે મતમાં દોરી જાય છે, કુમાર નાગરાજ તેમજ કુમાર અખેરાજ, બંને કુમારોમાંથી ગાદી કોને આપવી તેની સરસા થઈ રહી છે. કોને શું? મારા પુત્ર નાગરાજને. સતા તમે નો માનતા હોય તો જુઓ, સામેથી દીવાનજી આવે છે. પધારો દીવાનજી, પધારો પધારો દીવાનજી. તમે અમારા બંનેના ન્યાયાધીશ બનો અને કહો, તમારી સલાહથી મારો પુત્ર નાગરાજ રાજગાદી ચલાવી શકે કે નહીં? નહીં નહીં માતૃશ્રી, રાજગાદી સંભાળે એવો પુત્ર તો અખેરાજ છે. અને મારો પુત્ર નાગરાજ એ આપણી છત્રછાયામાં સારા છે. નહીં નહીં, એ વાત તો કદાપિ નહીં બને. કાલે સવારે મારા પુત્ર નાગરાજને રાજગાદી નહીં મળે તો હું મારા પ્રાણ ત્યજી દઈશ. પછી રાજચંદ્ર શેઠ ભલે તમને બીજી લાવી દે, બાકી પણ ગાદી તો મારા પુત્ર નાગરાજને જ દેવરાવી છે. અરે દીવાનજી, જો રાણી સાહસ કરશે તો મારું જીવન બળીને રાખ થશે, માટે કાલે સવારે કુમાર નાગરાજને રાજગાદી આપવી. બહુ સારું મહારાજ, ભલે દીવાનજી. અરે ખબર તો કેવરાવા નથી, અને આમ અચાનક ક્યાંથી? બોલો બેટા કુંવર. જય વડીલને પ્રણામ. અમને તમે ખબર કેવરાવા નથી અને આમ અચાનક ક્યાંથી? અરે વડીલ, વડીલ અમે સોરઠી સોમનાથની યાત્રાએ ગયા થયા, કે અમને લૂંટારાઈ લૂંટી લીધા. શું લૂંટારાઈ તમને લૂંટી લીધા? હા. અરે બેન, જો અમને કેવરાવ્યું હોત તો આવું ન બને. અરે વડીલ, નાગરાજ બાપના મારી સાથે લૂંટાયા, એના પણ વસ્ત્ર અહંકાર ઉતારી લીધા છે. શું નાગરાજ બાપણ લૂંટાયા છે? અરે બેનબા, એક રાજકુમાર જેવો રાજકુમાર અને બહારથી લૂંટાઈને આવે? અરે બેનબા, આ વાત કોઈને કહીશ નહીં, આ બહુ શરમાવા જેવી વાત છે. બેન, કુરીમાને રાજમાતાને મેલા લઈ જાઓ. ઘણી ખમા નાગરાજ, ઘણી ખમા મારા બેટા, મારી તો કોઈ સળી પોકારતો જ નથી. આમ સાધુ વેશે કેમ આવ્યો છો? તારા વસ્ત્ર અલંકાર ક્યાં ગયા છે? હા પિતાજી, કાલે હું સોરઠી સોમનાથ ની યાત્રા એ ગયો હતો, અને મને જોઈ અને હજારો બ્રાહ્મણો ભેગા થયા,
ને મેં વિચાર કર્યો કે આ બ્રાહ્મણોને શું દાનમાં આપું, માટે મેં મારા વસ્ત્ર અને અલંકાર તેને દાનમાં દીધા. મૂર્ખ, વંશ પરંપરાથી આવતી રાજલક્ષ્મીને દાનમાં આપવા કરતા તેની કિંમત આપી હોત તો વધ સારું હતું. ડૂબીમાં નિર્માલ્યા છોકરા તે તો મારું નામ બોલે. આયા પાણી ક્યાં છે? અરે પિતાજી, દેવ ડાબા હાથે જમણો જાણે નહીં, આવે એની તોલ, દયા ધર્મને દીન તાર. અરે નાગરાજભા, બો પિતાજીને ભોળશો નહીં, સાસુ કહો તમારા વસ્ત્રને અલંકાર ક્યાં છે? હા, જો મેં જાણ્યું એ મેં કીધું, અને જો વધારે તમે જાણતા હો તો પછી મરો. અરે દીવાનજી, શું વાત છે? હા બાપુ, કાલે સોરઠની જાત્રાએ ગયા હતા, ત્યાં આપનો કુમાર લૂંટાઈને આવ્યો, એના વસ્ત્રના અલંકાર લૂંટી લીધા છે. હે ભારતી, દીવાનજી કહે તે સાચું છે? હા પિતાજી, એમ જરા બન્યું તો ખરા. અરે મૂર્ખ, નિર્માલ્યા છોકરા તે તો મારું નામ બોલાયું. દીવાનજી, આ છોકરો ગાદી માટે તદ્દન નાલાયક છે. બરાબર મહારાજ. લો મહારાજ આ ચિઠ્ઠી. અરે દીવાનજી, શું તેમાં લખ્યું છે તે વાંચી જુઓ. મહારાજ વખતથી હું તમને વખતસર છેતવું છું કે તમારો પુત્ર નાગરાજ વારંવાર મારા કાર્યમાં આડો આવે છે. આ વખતે તો તેમના વસ્ત્ર અને અલંકાર લૂંટી અને જતો કરું છું, અને ફરી જો મારા કાર્યની અંદર આડો આવશે તો ધડથી મસ્તક જુદું કરતા અસકાશ નહીં. લખિતન બહારથી લૂંટારો. હા બાપુ. અરે નાગરાજ, આ જે ચિઠ્ઠી આવી તે સાચી વાત છે? હા બાપુ, જરા એમ બન્યું તો ખરા. દીવાનજી, આ છોકરો તદ્દન નાલાયક છે. ખબરદાર, કોણ કે છે મારો પુત્ર નાલાયક છે? હું કહું છું કે તારો પુત્ર નાલાયક છે. તો ખોટા લડાવી લાડ, ખોટા લડાવી લાડ તે પુત્ર કોડીને કોડીનો કર્યો, ભૂપાળ પદને લાયક નહીં જે યુદ્ધથી પાછો ફર્યો. તો શું મારું મોત એ જ તમારો નિર્ણય છે એમને? નહીં 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 રાણી, ખોટા પક્ષપાત છોડી દો. જો તમે અખેરાજને ગાદી આપશો તો હું મારા પ્રાણ તજી દઈશ. હા હા માતાજી, માતાજીને યાદ હશે કે આત્મહત્યા કરવી તે પાપ છે. પિતાજીના ચરણોમાં પ્રણામ. આવ અખેરાજ આવ. અરે દીવાનજી, હવે આનો શો રસ્તો કાઢવો? હા મહારાજ, આપ તો પરમ પિતા, જો આપને માતાજી બુદ્ધિ સુજાડે તો બંને ભાઈ વચ્ચે એક શરત કરો. હા, કે જે ભારતીને જીતીને આવે તેને રાજગાદી સોંપો, અને જે હારીને આવે તેને 12 વર્ષ દેશ નિકાલ કરો. બોલો નાગરાજ, તમને તથા અખેરાજની શરત મંજૂર છે? હા મંજૂર છે પિતાજી. ભલે, તો જાઓ ભારતીને જીતીને જે આવશે
તેને રાજગાદી આપવાની અને હારીને આવશે તેને દેશ નિકાલ કરવામાં આવશે. બહુ સારો. વારુ બેટા કુરી, તું હજી સુધી અહીંયા છો? હા માસીબા. માસીબાને ઘરે કેમ ના ગમે? તને અહીંયા ગમે તો છે ખરું ને? હા ઓ માસીબા. તો મને એક વાત કે. હા બોલો ને માસીબા. તને મારો પુત્ર નાગરાજ ગમે છે ખરું? એને તો હું મારા હગા ભાઈ કરતા અધિક માનું છું. અને અખેરાજ એ ક્યાં આપનો પુત્ર છે? અરે નાલાયક છોકરી, નાગરાજ એક ભવિષ્યનો એક રાજા છે, એને રાજગાદી મળશે. પણ એને તો મારા હગા ભાઈ કરતા અધિક માનું છું. માસીબા શું કરવું? તો સામેથી નાગરાજ આવે છે. માં નાગરાજ પધારે છે. બહુ સારું. પધારો બેટા પધારો. કેમ આવું થયું? અરે માતાજી, તમારા ગયા પછી રાજમાં શરત થઈ છે કે જે ભારતીય લૂંટારાને જીતે તેને રાજગાદી, અને જે હારીને આવે એને 12 વર્ષ દેશ નિકાલ. માટે મારે ભારતીય લૂંટારાને જીતવા જવું છે, માટે તમારી પાસે હું સાધનો લેવા આવ્યો છું. ભલે બેટા, તારે જે સાધન જોતા હોય, જે કાંઈ વસ્ત્ર જોતા હોય એ હું તને આપવા તૈયાર છું. ભારતીયને તું લૂંટીને પાછો આવજે, શું તારે જોવે માંગી લે. હવે પેલા 5 ઘોડા જોવે મારા માતાજી. 5 ઘોડા લઈ જજે બેટા. બોલ બીજું શું જોતું? પછી એક ગાડી ડુંગળી જોહે. બટા ડુંગળી ના શું કરવી? ડુંગળી તો ગોળીઓ ખોટી છે, ડુંગળીઓ મારવા થાય. કાંઈ વાંધો નહીં, તારે જે જોતું હોય લઈ જા. બોલ બીજું હવે કાંઈ? હવે એક તમારો ઘાઘરો જોહે. અરે મૂરખ ના સરદાર, મારો ઘાઘરો ના યુદ્ધમાં શું કરી તું? મારે બખ્તર પહેરવું પડે ને. તારા બાપાનું બખ્તર લઈ જા ને. હવે એમાં 1.5 મણ વજન છે, મારામાં 1 મણ વજન છે, બખ્તર કેમ ઉપાડું? એટલે એ તમારો ઘાઘરો બરોબર છે. હારો હાલ ઈ લઈ જાય છે. બોલ બસ માતાજી, હું હવે જાઉં છું. ભારતીને લૂંટી અને બંદીવાન કરીને આવું છું. ભલે બેટા. અરે બા જરા. બહુ સારું. માતાજીના ચરણોમાં પ્રણામ. અરે માતાજી, મારે ભારતીય લૂંટારાને લૂંટવા જવો છે, ભારતીય નહીં. અને ભારતીયનો હડ્ડો અહીંથી ઘણો દૂર છે, માટે હું આપણી પાસે એક અશ્વની માંગણી કરવા આવ્યો છું. બેટા કુરી. હા માસીબા. તું જરા અંદર જાતો. સાંભળ્યું તે? એ કુરી. હા માસીબા. તું અંદર જા, હું અહીંયા ઊભી રહું. અરે કુરી, આમ પરુષ સામે આમ ઊભું ન રહેવાય, હાલ અંદર જા. અરે એને તો માસીબા મેં ક્યાં ના પરપુરુષ માની લીધા. હાલતી થાને માનતી નથી. હાલ બોલો અખેરાજ, શું તમે કહેતા હતા? અરે માતાજી, મારે પણ ભારતીય લૂંટારા લૂંટવા જવો છે, અને એનો હડ્ડો પણ અહીંથી ઘણો દૂર છે, તો માટે અશ્વની માંગણી કરવા આવ્યો તો શું મને કશું નહીં મળે? અરે અખેરાજ,
भारती ने लूटवा नागराज भाई जाए छे तो तमी ने जाने શું કરશો? અરે માતાજી, નસીબનો ખેલ ખેલવાનો સર્વને સર્વ અધિકાર છે. પછી ભાઈ જીતે કે હું જો જીતું એ તલવારની ઢાળ છે તો એક મને અશ્વ નહીં મળે. અરે કુંવર, જો તારે અશ્વ ખેલવો તો ને તો તારે મારા પેટે અવતાર લેવો તો. અરે માતાજી, આશા ભરેલા આવેલ બાળકને નિર્દય નિરાશ કરવાની એક દૈની જનતા જેટલો તું મને સંતાપે એનાથી હજાર ગણો સંતોષ નો આપું તો મને મારી જન્નાર મન્નાર જનતા ના સોગંદ છે. નો જોયો ઘોડો ખેલવા વાળો હાર